નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ અંબાજી તળાવ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. એક બાજુ તળાવમાં ગંદકી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે નગરપાલિકા ગંદકી અને તળાવની કાળજી રાખવાની જગ્યાએ મગર પકડવામાં વધારે રસ ધરાવતી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તળાવની આજુબાજુ કલરિંગ લાઇટો લગાવવામાં આવી છે, જેના લાઇટ બોર્ડ પણ કોઈ સેફટી વગર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. તો શું મગરથી નુકસાન થશે? તો આવા ખુલ્લા લાઇટ બોર્ડથી નુકસાન નહીં થાય. પાદરાના સ્થાનિક અને પ્રાણી જીવરક્ષણ સંસ્થાના રોકી આર્યનું માનીએ તો મગરનું બચ્ચું એટલે કે 1 થી 5 ફૂટનો મગર કોઈપણને નુકસાન પહોંચાડતો નથી. અને સ્થાનિકોનું માનીએ તો નગરપાલિકાને તળાવની આજુબાજુ ઉગે આવેલા જાડી ઝાખરા નથી દેખાતા અને તળાવમાં પ્લાસ્ટિકની ગંદકી નથી દેખાતી. પાદરાના સંપૂર્ણ બજારનો કચરો તળાવમાં ઠાલવવામાં આવે છે તે પણ નથી દેખાતું અને મગરને પાંજરે પૂરવામાં વધારે રસ ધરાવી રહ્યા છે. લગભગ 7 કરોડથી વધુના ખર્ચે તળાવ બનાવી તો દીધું છે, પણ હવે તળાવની કાળજી લેશે કોણ? નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં હું ભાવિન પાટણવાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ મિત્રો તમે જોઈ રહ્યા છો એ મારી પાછળ અંબાજી તળાવ છે. અંબાજી તળાવ ખાતે નગરપાલિકા દ્વારા મગરને પકડવા માટે એક પિંજરું મૂકવામાં આવ્યું છે. રહીશોની અહીં આગળ માંગ છે કે મગરને પકડવા કરતાં અહીં આગળ જે લાખો કરોડોના ખર્ચે 7 કરોડથી વધારેના ખર્ચે જે તળાવ બનાવવામાં આવ્યું છે અને તેની કાળજી લેવામાં આવે, ગંદકી જે છે ગંદકી દૂર કરવામાં આવે, અહીં આગળ જે પૌધાઓ જે બધા છોડવા રોપવામાં આવ્યા છે તેની કાળજી લેવામાં આવે. આપણી પાસે રોકી આર્ય છે, રોકી સાથે વાત કરીને જાણીએ કે રોકી મગર વિશે શું કહેવા માગે છે અને ખાસ કરીને આ તળાવ વિશે શું કહેવા માગે છે. રોકી શું કહેવા માગશો આ મગર પકડવા માટે જે નગરપાલિકાએ પિંજરું ગોઠવ્યું છે? આમ તો એનું કારણ એક છે કે મગર જો મગર ના પકડે તો વધુ સારું. એનું કારણ છે મગર 1 થી 7 ફૂટનો મગર હોય એ કોઈ દિવસ માનવ હુમલો કરતો નથી. અને મને દેખાઈ આવી રહ્યું છે અહીંયા આગળ કે આટલી મોટી રેલિંગ મારી છે તો એ રેલિંગ પ્રમાણે અંદર કોઈ ઉતરવાનું છે ને એને મગર એનો શિકાર કરવાનો નથી. બધા મગર એવા નથી હોતા કે જેનો કોઈ શિકાર કરે કોઈની પર. મગરનો ખોરાક છે કબૂતર છે, નાના કાચબા છે, દેડકા છે, એ નાની એક માછલો છે, એ રોજે રોજ નથી ખાતો. લોકો એવું કહે છે કે માછલી અંદર ખાલી કરી દીધી છે, તો મને એમ થાય છે કે ખબર કેવી ના પડી કે ખાલી થઈ ગઈ મચ્છી. મચ્છી ઘણી બધી છે, સાંજે સંધ્યાકાળના સમયે અને સવારે મીઠા તાપની અંદર મચ્છી ઉપર આવીને સાંજ બધી તરે છે અને ખોરાકના શોધમાં અંદર ઘણો બધો કચરો દેખાઈ આવ્યો છે કે કોથળીઓ ઘણી બધી પડી છે, એ સાફ નથી કરતા અને મગર સાફ કરવા માટે આપણે નીકળી રહ્યા છે. એ ખોટું કામ એ કરી રહ્યા છે આપણે કે મગરનું આ એક ઘર છે, અહીં કોઈને નુકસાન પહોંચે અને મગરની બીકથી ઘણા બધા લોકોને દૂર રહેશે, જેથી તળાવની અંદર જાય નહીં. જે લોકો સેલ્ફીનો આજે જમાનો નીકળી ગયો, સેલ્ફી લોકો પાડવા જઈ રહ્યા છે, આ એ જે થઈ રહ્યું છે એ મગરના બીકથી લોકો દૂર રહેશે. હા, મગર જ્યારે હુમલો કરે ક્યારે કરે, જ્યારે એ 7-8 ફૂટની ઉપર થઈ જાય, જ્યારે 10 ફૂટ 12 ફૂટનો થઈ જાય, કોઈ કારણોસર એવો મગર કરે. બાકી આ મગરને પકડીને જો લઈ જવામાં આવશે, આ મગર 1 ફૂટનો છે, જો એને પકડીને લઈ જવામાં આવશે અને કોઈ બીજી જગ્યા પર છોડવામાં આવશે તો આ મગરને મારી નાખવામાં બીજા મગરો પૂરેપૂરી તાકાત ધરાવી દેશે. એનું કારણ છે કે આનું ઘર અહીંયા છે, ત્યાં નથી. અત્યારે સિઝન છે મગરને બ્રિડિંગની સિઝન છે, અત્યારે મગર બધા એલર્ટ થતા હોય, બધા લડવા ઝઘડામાં મસૂર થતા હોય, તો એની અંદર મગરને ઘણું બધું નુકસાન થતું હોય છે. એની અંદર આ બચ્ચું માસૂમ જે બચ્ચું છે મગર એ મરી જશે, તો એનો જવાબદાર કોણ? હજી રોકે જે મગર છે કેટલા ફૂટનો છે અને કેવો મગર? મગર 1 ફૂટનો છે. અહીંયા આગળ દર સાલ મગર આવી જ જાય છે. એનું કારણ છે કે ચોમાસામાં પાણી ભરાય છે તો બધી જગ્યાથી પાણી ચોફેરા ભરાઈ જાય છે. પાણીના આશરે આશરે ધીમે ધીમે બિચારા ખોરાકની શોધમાં એને તળાવ સારું મળે, રહેવાનું મળે, જેને ડિસ્ટર્બન્સ ના હોય, એને પ્રોબ્લેમ ના થતો એવી જગ્યા પર એ રહે અને ત્યાં આગળ બેસેનું ગુજરાન ધીમરીને કાઢે છે. અને ખાસ કરીને રોકી મગરને પકડવા માટે જે નગરપાલિકા ધમપછાડા કરી રહી છે તેની જગ્યાએ જે તળાવ છે તેની આજુબાજુ ખૂબ ગંદકી દેખાઈ રહી છે અને જે આ પેડ પૌધાઓ છે તેમાં પણ ખૂબ નિષ્કાળજી દેખાઈ રહી છે, તેના વિશે શું કહેશું? હા, એની માટે બી હું એવું કહી રહ્યો છું કે ખરેખર પહેલાં ધ્યાન આપણે જે આટલો મોટો ખર્ચો કર્યો, હું પાદરા પાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ કામ કર્યું છે અમારે. પણ એક વસ્તુ ખોટું અંદર દેખાઈ આવી રહ્યું છે કે જે આ ઘાસ આટલું મોટું થઈ રહ્યું છે, પ્લસ બીજું કે જળવા ઝાખરા અતિશય વધી ગયા છે, અંદર કોથળીનું પ્રદૂષણ વધી રહ્યું છે. તમે જે ગપ્પી માતલી કહે છે મછલી, એ માતલી નાખી છે તમે તો તમે એને એક દિવસ જોવા આવ્યા છો કે મચ્છી જીવે છે કે મરી ગઈ છે? મગર જેટલું અંદર રહેશે, મગર જેટલું ચાલશે, મચ્છી એને બીકના કારણે મચ્છી વધારે હેલ્ધી રહેશે અને જે મચ્છી બીમાર પડતી જેવી લાગશે એ મગર એને લાગશે અને ખોરાક તો કરી લેશે પણ બીજાને નુકસાન નહીં પહોંચાડે. એ મચ્છી આજે પ્લાસ્ટિક ખાઈને જીવન ગુજારીને મરી બી જતી હશે અંદર.
તો દર્શક મિત્રો, આ હતા રોકી આર્ય અને રોકી આર્ય સાથે વાત કરીને જાણ્યું કે મગરને જે મગર પકડવા માટે નગરપાલિકાએ જે કેન્દ્રો મૂક્યું છે તેના કરતાં વિશેષ પહેલાં જે કરવા જેવું કામ છે કે 7 કરોડથી વધારેના ખર્ચે જે આ તળાવ તૈયાર થયું છે તે તળાવમાં કાળજી રાખવાની જરૂર છે, આજુબાજુ જે ઘાસચારો વધ્યો છે તેને નિયંત્રણ લાવવાની જરૂર છે. સુંદર તળાવ તો બનાવ્યું જ છે પણ કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે.